Good morning. In the previous lecture, we will study scalar triple product and vector triple product. In the scalar triple product, A dot B cross C find karu tu, and vector triple product ma A cross cross ma B cross C find karu tu. Baraba. Have apne an example josi bhi na? Example. Pehla apne ji A cross B cross C એનો બેકેબ રૂલ પ્રૂવ કર્યો, પણ એની બે સાઈડ વાપરીને એ બે ઇક્વલ છે એવું પહેલા એક્ઝામ્પલમાં કરવાનું. એટલે કે ફર્સ્ટ એક્ઝામ્પલ શું કરવાનું છે, તો કે વેક્ટર A ક્રોસ વેક્ટર B ક્રોસ C ઇક્વલ ટુ શું આવે બેકેબ રૂલ્સ, તો કે વેક્ટર B ડોટ વેક્ટર B કૌંસમાં A ડોટ C માઇનસ સી કૌંસમાં એ ડોટ બી. આ પ્રૂવ ધેટ એ ક્રોસ બી ક્રોસ સી ઇક્વલ ટુ બેકે બ્રોસ બી કૌંસમાં એ ડોટ સી માઇનસ સી કૌંસમાં એ ડોટ બી. આ બે બાજુ ઇક્વલ છે એટલે આની જે આન્સર આવે ઇક્વલ ટુ આનું આન્સર આવવો જોઈએ. આનો કરો તો એ આન્સર આવે એ પ્રૂવ કરવાનો છે. પહેલા આપણે એ કરશી, તો કે પહેલા લેફ્ટ સાઈડ લઈએ, તો કે શું આવે લેફ્ટ સાઈડમાં, તો કે વેક્ટર તમને ખબર જ છે કે વેક્ટર એ બરાબર એ એક્સ પ્લસ એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ. વેક્ટર બી બરાબર બી એક્સ આઈ કેરેટ બી વાય જે કેરેટ બી ઝેડ કે કેરેટ. વેક્ટર સી બરાબર સી એક્સ આઈ કેરેટ સી વાય જે કેરેટ એન્ડ સી ઝેડ કે કેરેટ. આ ખબર જ છે. હવે પહેલા આપણે વેક્ટર A ક્રોસ વેક્ટર B ક્રોસ C આ એની લેફ્ટ સાઈડ બરોબર એ લઈએ, તો પહેલા શું કરવાનું, આમ આપણે શું કરતા હતા B ક્રોસ C ફાઇન્ડ કરવાનું, કે વેક્ટર B ક્રોસ વેક્ટર C ઇક્વલ ટુ I J K. વેક્ટર પ્રોડક્ટ આપણે ખબર જ છે, B ના પિરામીટર BX BY BZ, C ના પિરામીટર CX CY CZ. B ક્રોસ C ફાઇન્ડ કરી લઈએ, વેક્ટર B ક્રોસ C ઇક્વલ ટુ I આ બે નું મલ્ટીપ્લિકેશન માઇનસ આ બે નું મલ્ટીપ્લિકેશન, એટલે કે BY CZ માઇનસ BZ એટલે CY માઇનસ J. સબ આપણે એમાં પુટ કરું એટલે પ્લસ છે છે, તો કે આ બે નું મલ્ટીપ્લિકેશન માઇનસ આ બે નું મલ્ટીપ્લિકેશન, એટલે કે બી ઝેડ સી એક્સ માઇનસ બી એક્સ સી ઝેડ પ્લસ કે કૌંસમાં આ બેનું મલ્ટીપ્લિકેશન માઇનસ આ બેનું મલ્ટીપ્લિકેશન, તો કે બી એક્સ સી વાય માઇનસ બી વાય સી એક્સ. આ થયું બી ક્રોસ સી. હવે શું કરવાનું છે, એની સાથે એનો ક્રોસ પ્રોડક્ટ કરવાનો છે, તો કે એ ક્રોસ બી ક્રોસ સી ઇક્વલ ટુ I J K. અહીંયા A ના પેરામીટર X AY AZ, બી આ જે આવ્યું I ના પેરામીટર J ના પેરામીટર અને K ના પેરામીટર, તો કે BY CZ માઇનસ BZ CY. બીજો પેરામીટર BZ CX માઇનસ BX CZ અને ત્રીજો પેરામીટર BX CY માઇનસ BY CX. આપણે આગળ પ્રોડક્ટમાં કર્યું જ છે. પછી હવે શું કરશી, આને છૂટો પાડી, તો કે A ક્રોસ B ક્રોસ C ઇક્વલ ટુ શું આવે, A ક્રોસ B ક્રોસ C ઇક્વલ ટુ I કૌંસમાં I કૌંસમાં બે નો ગુણાકાર AY કૌંસમાં BX CY માઇનસ BY CX. આ પેલું થયું, આ બીજું માઇનસ AZ કૌંસમાં BZ CX માઇનસ BX CZ. સપોઝ આપણે X પેરામીટર એક જ ફાઇન્ડ કરી, y અને z સરખા જ આવશે, તો કે ખાલી x પેરામીટર માટે
આય ખાલી આવે તો આ આય વાળો કૌંસ પૂરો, હવે એને છૂટો પાડી. આ ખાલી એક્સ જ પેરામીટર છે, એક્સ પેરામીટર. આય વાળો કૌંસ પૂરો પાડી તો આય કૌંસમાં એ વાય બી એક્સ સી વાય માઇનસ એ વાય બી વાય સી એક્સ માઇનસ એ ઝેડ બી ઝેડ સી એક્સ આ માઇનસ માઇનસ પ્લસ એ ઝેડ બી એક્સ સી ઝેડ. આ થયું એ ક્રોસ બી ક્રોસ સી. હવે સામેની બાજુ લઈએ, શું જોઈએ? રાઈટ હેન્ડ સાઈડ તો કે શું છે? બી એ ડોટ સી માઇનસ સી એ ડોટ બી. તો કે બી ના પેરામીટર શું છે? વેક્ટર બી લખવું હોય તો કે બી ના પેરામીટર બી એક્સ આઈ કેરેટ પ્લસ બી વાય જે કેરેટ પ્લસ બી ઝેડ કે કેરેટ. આ બી ના પેરામીટર છે. આ ઇન્ટુ એ ડોટ સી. એ ડોટ સી આપણે ખબર છે એક્સ સી એક્સ પ્લસ એ વાય સી વાય પ્લસ એ ઝેડ સી ઝેડ, બરોબર. હવે સેમ એસ આ સી ના પેરામીટર પેલા લખશી અને પછી અહીંયા લખવું દેખાતું નથી. એક્સ સી એક્સ પ્લસ એ વાય સી વાય પ્લસ એ ઝેડ સી ઝેડ આ કાઉન્સ પૂરો માઇનસ સી ના પેરામીટર. શું છે સી ના પેરામીટર? સી એક્સ આઈ કેરેટ સી એક્સ આઈ કેરેટ પ્લસ સી વાય જે કેરેટ પ્લસ સી ઝેડ કે કેરેટ ઇન્ટુ એ ડોટ બી. એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ. જોજો આ સ્કેલર પ્રોડક્ટ છે, આમાં આઈ જે ને કે ના આવે. હવે આ છૂટો પાડી આની સાથે તો કે બી ડોટ એ ડોટ સી ઇક્વલ ટુ શું આવે? બી એક્સ આઈ કેરેટ એમ નંબરે એક્સ બી એક્સ આની આરે ગુણાકાર કરો તો એક્સ બી એક્સ સી એક્સ આઈ કેરેટ પ્લસ આની આરે અહીંયા શું છે આપણે આઈ કેરેટ વાળા છે એટલે પેલા બધા આઈ કેરેટ વાળા જ કરી નાખી તો કે એ વાય બી એક્સ સી વાય આઈ કેરેટ પ્લસ એ ઝેડ બી એક્સ પ્લસ એ વાય બી વાય સી વાય પ્લસ એ ઝેડ બી એ વાય સી ઝેડ આઈ આની બાર જે કેરેટ પ્લસ કે કેરેટ આરે એટલે કે બી ઝેડ સાથે એક્સ બી ઝેડ સી એક્સ પ્લસ એક્સ બી ઝેડ એ વાય બી ઝેડ સી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ સી ઝેડ અહીંયા કે કેરેટ. આ થયું આઈ કેરેટ જે કેરેટ અને કે કેરેટ માઇનસ માઇનસ આ બેનો આખો ગુણાકાર. પણ આપણે ખાલી આઈ વાળું પરથી જે ને કે આની જેમ જ થશે કે આઈ વાળું શું આવે? માઇનસ એક્સ અહીંયા માઇનસ છે બી એક્સ સી એક્સ પ્લસ એ વાય બી વાય સી એક્સ પ્લસ એ ઝેડ બી ઝેડ સી એક્સ આઈ કેરેટ. આ માઇનસ એમનો સેમ એઝ પ્લસ કરીન અહીંયા જે કેરેટ પ્લસ કરીન અહીંયા કે કેરેટ આખો થયો. હવે
जो ax bx cx ax bx cx नेगेटिव એટલે આ બે વહી જાય વધુ શું ay bx cy az bz cz i કેરેટ વાળા ભેગા કરી નાખી j કેરેટ વાળા ભેગા કરી નાખી તો કે શું થાય ax bx a સોરી ay bx cy plus az bx cz minus આ બે છે i કેરેટ વાળા તો કે ay by cx minus az bz cx કૌંસ બાર i કેરેટ plus સેમ એઝ અહીંયા બે જે કેરેટ વાળા પોઝિટિવ બે જે કેરેટ વાળા નેગેટિવ પ્લસ બે જે કે કેરેટ વાળા પોઝિટિવ બે કેરેટ જો આપેલી ટર્મ થઈ ફર્સ્ટ ટર્મ x વાળી સેમ એઝ આવી ay bx cy માઈનસ ay bx cx માઈનસ az bz cx પ્લસ az bz cx આ i વાળા i વાળા એમ સેમ એઝ આવા જે વાળા આવશે એને k વાળા માટે તો a ક્રોસ b ક્રોસ c ઇક્વલ ટુ b ડોટ b કૌંસમાં a ડોટ c માઇનસ c કૌંસમાં a ડોટ b આથી બેકેબ રૂલ પ્રૂવ થયો આ ફર્સ્ટ એક્ઝામ્પલ શું કર્યું a ક્રોસ b ક્રોસ c ફાઇન્ડ a ક્રોસ b ક્રોસ c ફાઇન્ડ કર્યું અને પછી બેકેબ રૂલ સી છે b કૌંસમાં a ડોટ c માઇનસ c કૌંસમાં a ડોટ b એને વિશે કર્યું આના બરાબર આવી ગયું એટલે થઈ ગયો બેકેબ રૂલ પ્રૂવ હવે સેકન્ડ એક્ઝામ્પલ જોશી આપણે સેકન્ડ એક્ઝામ્પલ શું છે સેકન્ડ એક્ઝામ્પલ સેકન્ડ ક્રોસ પ્રોડક્ટ નું એક્ઝામ્પલ ડોટ પ્રોડક્ટ માં આપણે એવું જોયું હતું a ડોટ b ક્રોસ c ઇક્વલ ટુ હું કહેવાય a ડોટ b ક્રોસ c ઇક્વલ ટુ b ડોટ c ક્રોસ a ઇક્વલ ટુ c ડોટ a ક્રોસ b એવું આમાં જોઈએ શું થાય છે કે પ્રૂવ ધેટ A cross B cross C A cross B cross C plus B cross C cross A plus A cross B cross C plus B cross C cross A plus C cross A cross B equal to 0 આના બરાબર 0 પ્રૂવ કરવાનું છે અને બીજું કરવાનું છે વ્યૂટ કન્ડિશન દોસ કઈ કન્ડિશન માટે વોટ કન્ડિશન દોસ વેક્ટર A cross B cross C equal to vector A cross B cross C બરોબર આ બે કરવાનું છે પહેલા આના બરાબર 0 પ્રૂવ કરવાનું છે પછી આ કઈ કન્ડિશન માટે આ બે ઇક્વલ થશે શું હશે તો આ બે ઇક્વલ થશે પહેલા આના બરાબર 0 પ્રૂવ કરી તો KLHS સાઈડ લખી વેક્ટર A cross વેક્ટર B cross C પ્લસ વેક્ટર બી ક્રોસ વેક્ટર સી ક્રોસ એ પ્લસ વેક્ટર સી ક્રોસ વેક્ટર એ ક્રોસ
बी बराबर। हवे आमा पहला मा बेक फेब्रुस लगाड़ेवी तो शू आवे बी काउंस मा वेक्टर बी ए सी ए डॉट सी माइनस सी काउंस मा सी ए डॉट बी बराबर प्लस बीजा मा बेक फेब्रुस लगाड़ेवी के बी बराबर आया शू छे सी के सी काउंस मा बेक बी ए सी એટલે કે વેક્ટર બી ડોટ વેક્ટર એ બી એ સી માઇનસ સી એ સી કૌંસમાં એ બી એટલે કે બી ડોટ સી પ્લસ સી હું આમાં બે કબરૂસ લગાવી બી બરાબર શું છે બી બી એટલે એ બી એ સી એટલે કે સી બાર બી બાર માઇનસ સી એ બી સી એ બી હવે એ ડોટ બી ઇક્વલ ટુ બી ડોટ એ થાય છે એ ડોટ બી ઇક્વલ ટુ બી ડોટ એ આ બી ડોટ એ આ આપણે સ્કેલર પ્રોડક્ટમાં ભણી ગયા અહીંયા જરૂર પડે તો આપણે ઉપયોગ કરશું બી કાઉન્સમાં એ ડોટ સી માઇનસમાં કે છે બી કાઉન્સમાં એ ડોટ સી પણ એ ડોટ બી ઇક્વલ ટુ બી ડોટ એ લખી શકાય એટલે અહીંયા હું લખી દઉં વેક્ટર બી કૌંસમાં એ ડોટ સી માઇનસ આમાં એ ડોટ બી અહીંયા સેમ એ જ લખી નાખું સી કૌંસમાં વેક્ટર એ ડોટ બી પ્લસ સી કૌંસમાં વેક્ટર એ ડોટ વેક્ટર બી માઇનસ સી કૌંસમાં વેક્ટર બી ડોટ સી પ્લસ એ બી એ સી માઇનસ સી એ બી બી એ સી માઇનસ અહીંયા આવે એ એટલે આઈ સી અહીંયા વેક્ટર એ અને સેમ એ સેન્સ કરી નાખું બી ડોટ સી માઇનસ બી કૌંસમાં એ ડોટ સી કૌંસમાં રીઝન લખી કે એ ડોટ બી ઇક્વલ ટુ બી ડોટ એ બરાબર હવે બી કૌંસમાં એ ડોટ સી આ નેગેટિવ બી કૌંસમાં એ ડોટ સી ઉડી ગયું માઇનસ સી એ ડોટ બી કૌંસમાં પ્લસ સી માઇનસ એ પ્લસ એ આનો આન્સર આવી ગયો ઇક્વલ ટુ ઝીરો આપણું થઈ ગયું પહેલું હવે બીજું જોઈએ વોટ કન્ડિશન ડઝ એ ક્રોસ બી ક્રોસ સી ઇક્વલ ટુ એ ક્રોસ બી ક્રોસ સી કૌંસ બાર સી કઈ કન્ડિશન માટે આ થશે તો કે પહેલા આપણે જોયું કે શું કહેવાય ટ્રિપલ પ્રોડક્ટ માટે એસોસિએટિવ લો નથી તો હવે આમાં કઈ કન્ડિશન હશે આ એસોસિએટિવ લો થયો ને તો કે પ્રૂવ નથી પણ આમાં કઈક એવી કન્ડિશન હશે કે જેથી એસોસિએટિવ લો શું કહેવાય આ બે ઇક્વલ થાય એકી કન્ડિશન શું હશે કે જેથી આ બે ઇક્વલ થાય આ ઇક્વલ ઇફ જો પહેલા શું છે એ ક્રોસ બી ક્રોસ સી ઇક્વલ ટુ એ ક્રોસ બી ક્રોસ સી આના બરાબર આપણે ઓલું ખબર છે એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ક્રોસ એ તો આના બરાબર હું માઇનસ લખી શકું તો આના બરાબર લખું કે ઇક્વલ ટુ માઇનસ બી ક્રોસ લખી શકાય ને આમ બી ક્રોસ એ ક્રોસ સી લખી શકું ક્યાં તો ના બી ક્રોસ સી ક્રોસ એ આના બરાબર આ લખી શકી હવે આને બેક કેબ્રુસ આપું આને બેક કેબ્રુસ આપું તો શું થાય માઇનસ એમ નો બેક કેબ્રુસ આપું એટલે બી બરાબર સી બી એ સી માઇનસ સી એ બી બરોબર આથી બેક કેબ્રુસ એપ્લાય કર્યો હતો હવે આ કન્ડિશન પહેલા ચેક કરી ઇફ અને ઝીરો કરવું હોય આ બે ઇક્વલ ક્યારે થાય ક્યારે ઝીરો થાય ઝીરો કરવું હોય ક્યારે ઝીરો થાય આઈધર જો એ પેરેલલ સી હોય તો આમાં એ પેરેલલ સી હોય તો શું થાય
A parallel C હોય તો આ 0 થઈ જાય ને? A parallel C હોય, બે parallel માં હોય તો sin theta બરાબર, sin theta બરાબર angle theta બરાબર 0, તો sin 0 0. એટલા માટે પહેલી કન્ડિશન either A વેક્ટર parallel to C. આના પ્રમાણે A parallel to C હોય તો આ 0 થાય, એટલે આ 0 થાય એટલે આ બે કેવા થઈ જાય? Equal. થાય ને? Either A parallel to C અને એમાં જો અથવા તો એક નું વેલ્યુ એ પેરેલલ હોય તો એ થાય, યા તો એન્ટી પેરેલલ હોય તો એ થાય, એકબીજાને સામસામેની બાજુ હોય તો એ થાય. પહેલી કન્ડિશન પેરેલલ હોય તો એ થાય, પછી બીજું એન્ટી પેરેલલ હોય તો એ થાય, એન્ટી પેરેલલ હોય તો એ થાય, અથવા એક પેરામીટર 0 હોય તો પણ 0 થાય. આઈધર 1 ઇઝ 0, એક 0 હોય, એકની વેલ્યુ 0 હોય તો પણ આ થાય. અને બીજી કન્ડિશન આના પ્રમાણે જોઈએ તો શું થાય? ઓર સ્કેલર પ્રોડક્ટ માં શું હોય? સ્કેલર પ્રોડક્ટ નો cos theta આવે, cos 90 0 થાય, cos 90 0 થાય એટલે કે B dot A, B અને A એકબીજાને લંબ હોય, વેક્ટર B એન્ડ વેક્ટર A એકબીજાને લંબ હોય, અને B dot C, B અને C એકબીજાને લંબ હોય, એટલે કે B છે A અને C ને લંબ હોય, આ બે એંગલ 90 નો હોય તો cos 90 કેવા થાય? 0. તો આ વેલ્યુ 0 થાય. એટલે કે બીજે ઓર B લંબ C, B લંબ C એન્ડ B લંબ A, એટલે કે આમાં કન્ક્લુઝન એવું આવે કે વેક્ટર A ક્રોસ વેક્ટર B ક્રોસ C ઇક્વલ ટુ વેક્ટર A ક્રોસ વેક્ટર B ક્રોસ C, ત્યારે શું કહેવાય? ઇક્વલ થાય કે A પેરેલલ ટુ B, સોરી A પેરેલલ ટુ C, A પેરેલલ ટુ C ઓર B પરપેન્ડિક્યુલર, B perpendicular A and C, B અને C ને perpendicular હોય યા તો A parallel to C હોય તો આની વેલ્યુ ઇક્વલ થાય. હવે આ કયા ક્રોસ પ્રોડક્ટ ના એક્ઝામ્પલ, હવે આપણે એક એક્ઝામ્પલ જોઈશું સ્કેલર પ્રોડક્ટ નો. બે ની વેલ્યુ ફાઇન્ડ કરવાની, A dot B cross C, A cross B cross C, એવા એક્ઝામ્પલ, ન્યુમેરિકલ એક્ઝામ્પલ. ફર્સ્ટ એક્ઝામ્પલ ન્યુમેરિકલ માં શું છે? ફર્સ્ટ એક્ઝામ્પલ એવું છે, વેક્ટર A ઇક્વલ ટુ રકમમાં છે માઇનસ I, માઇનસ I પ્લસ J માઇનસ K, વેક્ટર B ઇક્વલ ટુ I પ્લસ 2J માઇનસ પ્લસ 3K, બરોબર. A ઇક્વલ ટુ માઇનસ I પ્લસ J માઇનસ K, B equal to I plus 2J 3K, અને C equal to 6I, C વેક્ટર C equal to 6I plus 4J plus K. આવું છે તો વેક્ટર A dot, વેક્ટર A dot B cross C and વેક્ટર A cross B cross C find કરો. આમાં કરવાનું છે બરાબર શું, આના બરાબર શું આવે આ શોધવાનું છે. A dot B cross C and C A cross B cross, પેલા A dot B cross C find કરી, વેક્ટર A dot B cross C equal to શું થાય? મેટ્રિક્સ A
एक्स बी ए वाई ए जेड बी एक्स बी वाई बी जेड सी एक्स सी वाई सी जेड एटले अहीं लखी नाखो एक्स ए वाई ए जेड बी एक्स बी वाई बी जेड सी एक्स सी वाई सी जेड આ કેવો પ્રોડક્ટ છે સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ નું રિઝલ્ટ શું હોય સ્કેલર તો AX AY AZ ની વેલ્યુ મૂકી માઇનસ વન વન અને માઇનસ વન માઇનસ વન વન અને માઇનસ વન BX એટલે વન ટુ અને થ્રી વન ટુ અને થ્રી આના પેરામીટર સિક્સ ફોર અને વન સિક્સ ફોર અને વન આની વેલ્યુ ફાઇન કરી શું આવે માઇનસ વન એમનો આ બે નો ગુણાકાર માઇનસ આ બે નો ગુણાકાર કે 2 માઇનસ 4 તેરી 12 માઇનસ જે એટલે માઇનસ 1 કૌંસમાં આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર એટલે 1 માઇનસ 6 તેરી 18 પ્લસ પ્લસ પણ આ માઇનસ 1 છે એટલે કે માઇનસ 1 કૌંસમાં આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર 4 માઇનસ 6 દુ 12 ઇક્વલ ટુ 12 માંથી 2 જાય તો માઇનસ 10 પણ માઇનસ માઇનસ પ્લસ 10 પછી એક માંથી માઇનસ અઢાર જાય તો માઇનસ સત્તર પણ માઇનસ માઇનસ પ્લસ સત્તર અને ચાર માંથી બાર એટલે માઇનસ બાર જાય તો માઇનસ આઠ માઇનસ માઇનસ પણ બાયને માઇનસ એટલે પ્લસ આઠ શું જવાબ આવ્યો દસ ને સત્તર ને આઠ હાથ ને આઠ પંદર પાંત્રીસ દસ વીસ ત્રીસ ને પાંત્રીસ આવ્યો પહેલો આન્સર એ ડોટ બી ક્રોસ સી હવે ફાઇન્ડ કરી એ ક્રોસ બી ક્રોસ સી તો કે આના માટે શું કરવાનું પહેલા બી ક્રોસ સી ફાઇન્ડ કરવો પડે કે બી ક્રોસ સી બરાબર શું આવે આઈ જે કે બી એક્સ બી વાય બી ઝેડ સી એક્સ સી વાય સી ઝેડ ઇક્વલ ટુ આઈ જે કે કેમ કે આ વેક્ટરમાં હશે ને પછી બી એક્સ બરાબર શું છે વન ટુ અને થ્રી સી બરાબર શું છે સિક્સ ફોર અને વન આનો રિઝલ્ટ શું આવે ઇક્વલ ટુ આઈ એમ નો બરોબર કાઉન્સમાં બે કા બે માઇનસ ચાર ફેરી બાર માઇનસ જે કાઉન્સમાં આવીનો ગુણાકાર વન માઇનસ છ તેરી અઢાર પ્લસ કે કાઉન્સમાં આવીનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર આન્સર આવ્યો માઇનસ ટેન આઈ માઇનસ માઇનસ પ્લસ માઇનસ ટેન આઈ પ્લસ અઢાર માંથી જઈ સત્તર સત્તર આ માઇનસ માઇનસ પ્લસ કર્યું જે પ્લસ પ્લસ નહીં માઇનસ આઠ કે આન્સર આવ્યો એનો એ સાથે ક્રોસ પ્રોડક્ટ કરવાનું એટલે કે એ ક્રોસ બી ક્રોસ સી ઇક્વલ ટુ શું આવ્યું આઈ જે કે એના પેરામીટર શું છે માઇનસ વન વન માઇનસ વન માઇનસ વન વન માઇનસ વન આના પેરામીટર શું છે માઇનસ દસ પ્લસ સત્તર અને માઇનસ આઠ માઇનસ દસ પ્લસ સત્તર અને માઇનસ આઠ તો કે આનું શું આવ્યું રિઝલ્ટ આઈ કાઉન્સમાં આ બેનો ગુણાકાર માઇનસ આઠ માઇનસ આ બેનો ગુણાકાર પણ માઇનસ માઇનસ પ્લસ સત્તર માઇનસ જે કાઉન્સમાં આ બેનો ગુણાકાર એટલે આઠ એક આઠ પણ માઇનસ માઇનસ પ્લસ આઠ માઇનસ આ બેનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ પાછા નિશાનીના માઇનસ એટલે માઇનસ દસ પ્લસ કે કાઉન્સમાં આ બેનો ગુણાકાર એટલે માઇનસ સત્તર માઇનસ પણ માઇનસ નિશાની એટલે પ્લસ દસ શું આવ્યું પ્લસ દસ તો કે આ કાઉન્સમાં શું હતું સત્તર માંથી આઠ જાય તો નવ માઇનસ જે કાઉન્સમાં માઇનસ ટુ આઠમાંથી દસ છે તો માઇનસ બે પ્લસ કે કાઉન્સમાં માઇનસ સાત આન્સર આવ્યો નાઇન આઈ પ્લસ ટુ જે માઇનસ સેવન કે આ થયો આન્સર બરોબર આ થયો સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ અને વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટનું એક્ઝામ્પલ હવે હોમવર્કમાં હોમવર્કમાં પહેલો એક્ઝામ્પલ છે 2i a = 2i - 3j
2i minus 3j, वेक्टर b बराबर, वेक्टर b बराबर i plus j minus k, અને વેક્ટર c બરાબર 3i minus k. આનું શું ફાઇન્ડ કરવાનું છે? તો કે a dot b cross c, ફાઇન્ડ a dot b cross c. ચલો આ હોમવર્ક માં n સેકન્ડ એક્ઝામ્પલ છે. સેકન્ડ એક્ઝામ્પલ છે a equal to 5i 7j 3k, 5i plus 7j plus 3k, b equal to minus 4i plus 4j minus 8k, minus 4i plus 4j minus 8k, and c equal to 2i minus 3j, 2i minus 3j, and find શું શોધવાનું છે? તો કે શોધવાનું છે a dot b cross c, a dot b cross c and a cross b dot c. આ શોધવાનું છે પહેલું, અને બીજું a cross b cross c આ શોધવાનું છે. આ થયું હોમવર્ક. થેન્ક યુ. ઇન નેક્સ્ટ લેક્ચર વી વિલ સ્ટડી વેક્ટર ટ્રાન્સફોર્મર.